હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે ઓરદર્જે 71 માતાજીનું મંદિર છે ત્યાં જઈ રહ્યા છીએ. 71 માતા અમારા કુળદેવી છે અને 71 માતાને વહાણવટીમાં પણ કહે છે. જય 71 માં. આજે હું તમને 71માં, હરસિદ્ધિમાં અને વહાણવટીમાં, એ ત્રણેયમાં એક જ છે એના વિશે હું તમને થોડું કહીશ. ઓડેદરા મેરમાં કુળદેવી તરીકે માતા 71, કુળદેવ તરીકે વાછરાડાડા અને પઠાપીર તથા ગુરુદેવ તરીકે ગોરખનાથ પૂજાય છે. ગાતરાડ, સુંદરી ભવાની, મમ્માઈ અને આવડ વગેરે દેવીઓ પર ઘણે ઠેકાણે પૂજાતી જોવા મળે છે. પ્રત્યેક માનવ કુળમાં કોઈ પણ એક દેવી ઇષ્ટદેવી તરીકે પ્રતિષ્ઠિત થયેલી હોય છે. એ દેવી એક કુળની કુળદેવી તરીકે પૂજાય છે. કુળદેવી પૂજા એ શક્તિ પૂજા છે. દુનિયામાં સર્વત્ર તે માનવ જીવનનું અભિન્ન અંગ બની ગયેલી છે. જગતમાં કોઈ પણ રાષ્ટ્ર, જાતિ, ધર્મ કે સંસ્કૃતિ કુળદેવી પૂજા, શક્તિ પૂજા વિહીન જોવા મળતા નથી. આપણે ત્યાં વેદકાળથી અગાઉ શક્તિ પૂજા હતી. તે હકીકત હડપ્પા, મોહેંજોદડો અને દ્રાવિડ વગેરે પ્રદેશોમાંથી મળી આવેલા પુરાવશેષો પરથી સાબિત થાય છે. આપણે ત્યાં જેમ આદ્યશક્તિ અંબાજી અનેક નામ સ્વરૂપધારી દેવીઓ તરીકે પૂજાય છે, તેમ આદ્યશક્તિના અંશાવતારરૂપ અનેક ચારણીયારી માતાઓ પણ દેવીઓ તરીકે પૂજાય છે. તેમાં કુળદેવી તરીકે ખાસ કરીને આદ્યશક્તિના જ કોઈ એક દેવી સ્વરૂપની પ્રતિષ્ઠા અપાયેલી હોય છે. કોઈ પણ કુળ કે પરિવારના લોકો પોતાના કુળ કે પરિવારના ઉત્થાન, સુખ, સમૃદ્ધિ, સંરક્ષણ અને શાંતિ માટે કુળદેવીની ઉપાસના કરે છે. વિવિધ નામ સ્વરૂપે ઓળખાતી અને પૂજાતી આદ્યશક્તિ અંબાજીનું એક નામ સ્વરૂપ એટલે દેવી 71. અરબી સમુદ્રમાં આવેલ સોકોટ્રો અથવા સોકોત્રો નામના ટાપુની અધિષ્ઠાત્રી ગણાતી શિવ વાહનવારી દેવી 71 એ ઓડેદરા મેરની કુળદેવી છે. આફ્રિકા અને ભારત વચ્ચે આવેલ સમુદ્ર જૂના કાળમાં લાટનો સમુદ્ર કહેવાતો. એ વખતે આનર્થ અને કોંકણ વચ્ચેનો પ્રદેશ લાટ તરીકે ઓળખાતો. શ્રીકૃષ્ણના સમયમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશ આનર્થ નામથી ઓળખાતો અને દ્વારકા તેની રાજધાની હતી. જ્યારે ગુજરાતની દક્ષિણનો રત્નગીરી સુધીનો સમુદ્ર કાંઠાની પટ્ટીનો પ્રદેશ કોંકણ કહેવાતો. આ બધા સ્થળ સંબંધોથી પ્રતીત થાય છે કે એ સમયે યદુવંશીઓ સોકોટ્રો અથવા સોકોત્રો નામના અરબી સમુદ્રના ટાપુ પર વસતા હશે અને એમણે દેવી 71ને કુળદેવી તરીકે પ્રતિષ્ઠા આપી હશે. સિંહ વાહણવાળી દેવી 71ને સિંધવી 71 પણ કહેવામાં આવે છે. એનો અર્થ એ નથી કે 71 સિંધની અધિષ્ઠાત્રી દેવી છે. 71ને મળેલું સિંધવી વિશેષણ એ યદુવંશીઓના સિદ્ધ પરના રાજ્યનું સૂચક છે. હિમાલયમાંથી નીકળી કચ્છના અખાત પાસે સમુદ્રને મળતી નદી વેદગાળથી સિંધુ નામથી ઓળખાય છે. આ સિંધુ નદીના નીચાણ ભાગનો સમુદ્ર સુધીનો પ્રદેશ સિંધ કહેવાય છે. ઈસવીસન 1947ના ભાગલાથી પાકિસ્તાનના ભાગે જતા રહેલા સિંધ પ્રદેશ પર એક કાળે યદુવંશીઓ રાજ્ય કરતા હતા, તેથી એ પ્રદેશના નામ પરથી દેવી 71ને સિંધવી વિશેષણ મળેલું છે. પરંપરાથી કુળદેવી તરીકે પ્રતિષ્ઠા પામેલી દેવી 71માં ઓડેદરા મેર અપાર શ્રદ્ધા ધરાવે છે. કુળ કે પરિવારના ઉત્થાન, સુખ, સમૃદ્ધિ, સંરક્ષણ અને શાંતિ માટે તેની ઉપાસના કરે છે. તેમજ વાર તહેવાર કે માંગલિક પ્રસંગે તેને રાંધેલ ખીચડી કે ચોખાના નૈવેદ્ય ધરે છે. હરિકીત છંદમાં રચાયેલ ચાર કડીના એક કવિતામાં દેવી 71નું આ રીતનું વર્ણન છે. ઓડેદરા શાખા વળી જે ચંદ્રવંશી જાણવી, જેણે 71 માતની નિજ કુળની દેવી ગણી, એ આદિ દેવી પ્રેમથી કુળમાં સદા પૂજાય છે. બારોટની જીભે વળી વાતું એની વચાય છે. ઓડદર ગામે ગોરખનાથની જગ્યા નજીક અગ્નિખૂણામાં દેવી 71નું શિખર વહાણું મંદિર આવેલું છે. મંદિરનો પૂજારી ત્યાં નિયમિત સવાર સાંજ આરતી પૂજા કરે છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.
सुप्रसिद्ध खंभात શહેરથી પૂર્વ દક્ષિણે ખંભાતના અખાત મહીનદી અને મહાસાગર સંગમ ઉપર મહીસાગર કાંઠે શહેરથી 7 કિલોમીટરના અંતરે રાલેજ ગામના સીમાડે મહિના કોતરોની વચમાં લગભગ 125 ફૂટની ઊંચાઈએ આવેલું પુરાણું મંદિર જે 71 માતાજીના મંદિર તરીકે પ્રખ્યાત છે. આશરે 900 વર્ષ પુરાણા આ મંદિરમાં પુરાતન કાળથી માં 71ની મૂર્તિ બિરાજમાન છે. માતાજીના દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવે છે. શ્રી 71 માતાજીના આ મંદિરની મૂર્તિનું સ્થાપન આશરે 900 વર્ષ પહેલાં થયેલું હોય તેવું જણાવવામાં આવે છે. ખંભાત શહેર એ એક ત્રંબાકેટી નગરી હતી ત્યારે આ મંદિરમાં માતાજીનું સ્થાપન હતું. કારણ કે આદ્ય શક્તિની આરતીમાં ઋષિમુનિઓએ ગાયેલ પંક્તિમાં રૂપાવતી નગરી, ત્રંબાવતી નગરી અને મંછાવતી નગરી માતારો વાસ છે એ પંક્તિ સાબિત કરે છે કે ખંભાતનું બંદર ઘણું જ મોટું હતું અને આ બંદરના દરિયા કિનારે વહાણવટી માતાનું સ્થાપન થયેલું હતું, જેથી આ મંદિર ઘણું જ પુરાણું છે અને માતા જગદંબા પોતે જ બિરાજમાન થયેલા છે. દરિયામાં વહાણો જ્યારે ભયમાં હોય અને માતાજીને યાદ કરે ત્યારે મંદિરના થાંભલાની બાજુમાંથી દીપ પ્રગટ થતો અને દરેક વહાણને રસ્તો મળતો એવી લોકચર્ચા છે. 71માં એ જ વહાણવટીમાં અને હરસિદ્ધિમાં કોયલા ડુંગરની ટોચ અને તળેટીમાં બંને જગ્યાએ હરસિદ્ધિ માતાના મંદિર છે. શ્રી કૃષ્ણના કુળદેવી પણ શ્રી હરસિદ્ધિમાં છે. બેટ દ્વારકામાં રહેતા શંખાસુર રાક્ષસને હણવા માટે શ્રી કૃષ્ણએ કોયલા ડુંગર પાસે તેમના કુળદેવી હરસિદ્ધિ માતાજીની પૂજા અર્ચના કરી. શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થઈ હરસિદ્ધિ માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા. પ્રગટ થઈ હરસિદ્ધિ માતાએ શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, તો તમે મને કઈ રીતે યાદ કરી? ત્યારે શ્રી કૃષ્ણએ હરસિદ્ધિ માતાને વિનંતી કરી કે બેટ દ્વારકામાં શંખાસુર રાક્ષસને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. ત્યારે માતાજીએ શ્રી કૃષ્ણને વચન આપ્યું કે જ્યારે તમે 56 કોટી યાદવો સાથે શંખાસુરને હણવા માટે જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો, ત્યારે હું તમને મદદ કરવા માટે આવી પહોંચીશ. માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શ્રી કૃષ્ણ અને 56 કોટીના યાદવોએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલું હરસિદ્ધિ માતાના મંદિરે જવા માટે 400 જેટલા પગથિયા છે. આ 400 જેટલા પગથિયા ઉપર ચડીને માતાજીના દર્શન તો થાય જ છે, સાથે સાથે ત્યાંથી પ્રકૃતિના દર્શન પણ થાય છે, કેમ કે ત્યાંથી તળેટીમાં અરબી સમુદ્ર દેખાય છે. કોયલા ડુંગરની ટોચ પરથી માતાજી તળિયે કેવી રીતે આવ્યા તેની કથા હવે કહું છું. એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે આવતા વહાણ જ્યારે કોયલા ડુંગરની બાજુમાં માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે માતાજીને યાદ કરી દરિયામાં નારિયેળ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી સારી રહે. એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના 7 વહાણોમાં માલ ભરી વેપાર અર્થે દરિયો ખેડવા માટે નીકળ્યા, પરંતુ તે માતાજીની સન્મુખ આવ્યા અને નારિયેળ પધરાવતા ભૂલી ગયા. તેથી તેના 6 વહાણ ડૂબી ગયા અને 7મું વહાણ બચાવવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી. તેની પ્રાર્થનાથી મા હરસિદ્ધિ પ્રસન્ન થયા અને જગડુસાને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે જગડુસાએ માતાજીને કહ્યું કે તમે ડુંગરની ટોચ પરથી તરેટીમાં આવીને વસો અને આજ પછી કોઈના પણ વહાણ ડૂબે નહીં એવું કરો. માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે તેમને કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું. જગડુસાએ હરસિદ્ધિ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે 1-1 પશુની બલિ આપતા ગયા અને છેલ્લા 4 પગથિયા બાકી હતા ને બલિ ખૂટી ગયા. એ છેલ્લા 4 પગથિયામાં જગડુસાએ પોતાના દીકરા અને પોતાની 2 પત્નીઓની બલિ આપી અને છેલ્લે પોતાની બલિ આપી. હરસિદ્ધિમાં જગડુસાની ભક્તિથી પ્રસન્ન થયા
અને હરસિદ્ધિ માતાએ જગડુસા, તેનો દીકરો અને તેની બંને પત્નીઓ અને બીજા બધા જ પશુઓને સજીવ કર્યા. અને ત્યારબાદ જગડુસાએ માતાજીનું મંદિર તરેઠીમાં બનાવ્યું. આજે પણ આ મંદિરનું ઘણું મહત્ત્વ છે. અને એક લોકવાયકા એવી પણ છે કે મહારાજ વિક્રમાદિત્યે માતાજીની તપસ્યા કરી અને માતાજીને પ્રસન્ન કર્યા અને માતાજીને ઉજ્જૈન લઈ ગયા. આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈન હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લામાં હરસિદ્ધ મંદિરમાં. માતાજી અહીં પધારે ત્યારે હિંડોળાનો અવાજ આવે છે અને ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે. તો આ હતો વહાણવટીમાં 71મા કે હરસિદ્ધિમાંનો ઇતિહાસ. વહાણવટીમાં, હરસિદ્ધિમાં અને 71મા એ બધા એક જ છે.